विद्यार्थी मित्रों, आज आपने बात करीशुं द्रव्यता विषे, जेने आपने सॉल्युबिलिटी कहीए छीए। तो पहला तो द्रव्यता कोने कहेवाय, तो आपणे एनी वात करीए तो एनी व्याख्या छे के अचल तापमाने 100 ग्राम द्रावकमो अथवा निश्चित जथ्थाना द्रावकमो ओगरेला द्रव्यना महत्तम जथ्थाने द्रव्यता कहेवाय छे। द्रव्यतानी व्याख्या छे કે કોઈ નિશ્ચિત તાપમાને દ્રાવકમાં મહત્તમ દ્રાવ્યનો જે જથ્થો ઓગળેલો હોય એને જ આપણે કહીએ છીએ એ દ્રાવ્યની દ્રાવ્યતા કહેવામાં આવે છે। આપણે એમ પણ કહી શકીએ આગળ જે પ્રમાણે આપણે સંતૃપ્ત દ્રાવણ અંતર વાત કરી એ પ્રમાણે કે સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતાને દ્રાવ્યતા કહેવાય। ક્લિયર છે? તો દ્રાવ્યતા સંતૃપ્ત દ્રાવણ જે છે એની જે સાંદ્રતા જે છે એને જ આપણે કહેશું દ્રાવ્યતા। ક્લિયર? હવે અહીંયા દ્રાવ્યતા એ કોના ઉપર આધાર રાખે છે? તો ત્રણ પરિબળો છે ખાસ। એક છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બીજું છે તાપમાન અને ત્રીજું છે દબાણ। કે દ્રાવ્યતા એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર તથા તાપમાન અને દબાણ પર આધાર રાખે છે। અહીંયા આપણા ટોપિકની અંદર આપણે બે પ્રકારના જે દ્રાવણો છે એની દ્રાવ્યતા વિશેની આપણે વાત કરીશું। એક તો આપણે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, કે દ્રાવ્ય તરીકે ઘન લઈએ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈએ અને એનું જે દ્રાવણ બને છે એની જે દ્રાવ્યતા હોય એના વિશેની આપણે વાત કરીશું। અને બીજા નંબરમાં છે વાયુ દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે એની દ્રાવ્યતા, કે વાયુમય દ્રાવ્યથી પ્રવાહી દ્રાવકનું દ્રાવ્યતા। તો બે ટોપિક છે, એમાં પહેલો ટોપિક છે આપણો ઘન દ્રાવ્યથી પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા। તો આના ઉપરથી પહેલાં તો દ્રાવ્ય તરીકે અહીંયા કોણ છે? ઘન છે, અને દ્રાવક તરીકે કોણ છે? કે પ્રવાહી છે। એટલે એવું દ્રાવણનું ઉદાહરણ તો ખોર, ગ્લુકોઝ, યુરિયા વગેરે દ્રાવ્ય લઈએ અને પાણી જે છે એ દ્રાવક તરીકે લઈએ એટલે પ્રવાહી દ્રાવક થઈ ગયું, અને ખોર, ગ્લુકોઝ અને યુરિયા જે છે એ દ્રાવ્ય થઈ ગયું અને એમનું જે દ્રાવણ બનાવવામાં આવે છે આપણે એ પ્રકારના દ્રાવણની દ્રાવ્યતાની વાત અહીંયા કરી રહ્યા છીએ। પહેલો પોઈન્ટ આપણો એ છે કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો કયા કયા? તો ત્રણ પરિબળો છે। એક તો પરિબળ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, કે શું દરેકે દરેક દ્રાવ્ય બધા દ્રાવકમાં દ્રાવ્ય થશે કે ના? એવું હોતું નથી કે દરેક દ્રાવ્ય મતલબ કે દ્રાવકના અંદર દ્રાવ્ય થાય એવું જરૂરી નથી। તો પછી કયું દ્રાવ્ય કયા દ્રાવકમાં દ્રાવ્ય થશે એ આપણને આઈડિયા આવશે અહીંયાથી એના સ્વભાવ પર। તો અહીંયા એક પોઈન્ટ લખ્યો છે કે દરેક દ્રાવ્ય એ દ્રાવકમાં ઓગળે એવું જરૂરી નથી, પરંતુ એક રૂલ છે કેમેસ્ટ્રીમાં, સરખા એ સરખામાં દ્રાવ્ય હોય, લાઈક ઇઝોલો લાઈક, કે સરખા સરખામાં દ્રાવ્ય છે। સમજીએ શું મતલબ છે એનું? એટલે કે એ દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં દ્રાવ્ય થશે, ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ હોય, દ્રાવ્ય પદાર્થ તરીકે ધ્રુવીય હોય અને દ્રાવક તરીકે પણ ધ્રુવીય હોય, મતલબ બંને ધ્રુવીય છે, ધ્રુવીય દ્રાવ્ય વત્તા ધ્રુવીય દ્રાવક, અહીંયા દ્રાવક ધ્રુવીય છે, દ્રાવ્યનો સ્વભાવ પણ ધ્રુવીય છે, બંને ધ્રુવીય છે, તો આપણે કહેશું અહીંયા કે એને દ્રાવ્ય પદાર્થ આનંદ સુધી જશે, દ્રાવ્ય થશે, તો આને કહેવાય છે લાઈક ઇઝ ઓર લાઈક, સરખા સરખામાં દ્રાવ્ય છે। ઉદાહરણ લઈએ તો ધ્રુવીય જે દ્રાવ્ય પદાર્થ છે NaCl પોલર છે, ખોર આ જે દ્રાવ્ય પદાર્થ છે એ ધ્રુવીય છે, ધ્રુવીય દ્રાવકનું ઉદાહરણ છે પાણી, તો H2O દ્રાવક છે, કયા પ્રકારનું દ્રાવક છે? તો H2O ધ્રુવીય દ્રાવક છે। NaCl4 એ પણ દ્રાવ્ય છે, એ કયા પ્રકારના દ્રાવ્ય છે? એ ધ્રુવીય દ્રાવ્ય છે। તો શું NaCl પાણીમાં દ્રાવ્ય થશે? કોમન સોલ્ટ છે ને, પાણીમાં દ્રાવ્ય થશે, તો જવાબ આવશે દ્રાવ્ય થશે। કે કેમ? દ્રાવક અને દ્રાવ્ય બંનેનો સ્વભાવ સરખો છે, ધ્રુવ
ધ્રુવ્ય અને આપણ ધ્રુવ્ય, અને આપણે કહીએ છીએ લાઈક વિઝ્યુઅલ લાઈક સરખા સરખામાં દ્રાવ્ય થાય. ક્લિયર? તો અહીંયા ઉદાહરણ લખ્યું છે, જેમ કે NaCl ફોર જેવા ધ્રુવ્ય દ્રાવ્ય એ પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય. હું અહીંયા દ્રાવક જે છે એ અધ્રુવ્ય લઈ લઉં, અહીંયા દ્રાવક તરીકે. બીજો પોઈન્ટ અહીંયા દ્રાવક લો, અહીંયા અધ્રુવીય દ્રાવક. તો હવે જોઈએ તો દ્રાવ્ય કેવું કે ધ્રુવીય છે અને દ્રાવક કેવું છે અધ્રુવીય છે. તો હવે સરખા સરખામાં પોઈન્ટ સરખા સરખામાં મતલબ કે થશે નહીં, કારણ કે એક ધ્રુવીય છે એક અધ્રુવ્ય. તો અહીંયા શું થશે? દ્રાવ્ય થશે નહીં. ઉદાહરણ લઈએ તો ધ્રુવીય દ્રાવ્ય તરીકે અત્યારે લીધું એ પ્રમાણે NaCl છે, ફોર છે. ક્લિયર? અધ્રુવ્ય દ્રાવક તો એમાં ઘણા બધા છે, એમાં હું લઈ લઉં અહીંયા બેન્ઝીન, ટોલ્યુઇન. ક્લિયર? કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે વગેરે. ક્લિયર? તો આ બધા જે છે અધ્રુવ્ય દ્રાવક છે. તો NaCl બેન્ઝીનમાં દ્રાવ્ય થશે? તો જવાબ આવશે દ્રાવ્ય થશે નહીં. કે કેમ? કારણ કે NaCl ધ્રુવીય છે, જ્યારે બેન્ઝીન જે દ્રાવક તરીકે લીધેલું છે એ અધ્રુવીય છે. તો ધ્રુવીય દ્રાવ્ય અને અધ્રુવીય દ્રાવક હોય તો એ દ્રાવ્ય થશે. તો અહીંયા આપ્યું છે, પરંતુ NaCl અને ફોર જેવા ધ્રુવીય દ્રાવ્ય એ બેન્ઝીન ટોલ્યુઇન જેવા અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે નહીં. એટલે આના ઉપરથી એક માહિતી એ મળી કે દ્રાવક અને દ્રાવ્ય અને દ્રાવકની દ્રાવ્યતાના અંદર આપણે ખાલી દ્રાવ્ય જોઈને નહીં કહેશું કે આ દ્રાવ્ય થશે કે નહીં થાય, અને ફક્ત દ્રાવક જોઈને પણ આપણે નહીં કહીશું કે આ દ્રાવ્ય થશે કે નહીં. દ્રાવ્ય અને દ્રાવક બંનેને જોવામાં આવશે કે જે દ્રાવ્ય લીધેલું છે, એક દ્રાવ્ય પદાર્થ લીધેલો છે, અહીંયા એક દ્રાવક પદાર્થ લીધેલો છે. તો બંને ચેક કરવામાં આવશે કે દ્રાવ્ય પદાર્થ કેવું છે, ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય છે. દ્રાવ્ય પદાર્થ કેવું છે, ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય છે, પછી આપણે મતલબ તારણ કાઢીશું કે દ્રાવ્ય થશે કે થશે કે નહીં થાય. ક્લિયર? તો રૂલ્સ એ છે કે જો ધ્રુવ્ય દ્રાવ્ય હોય અને દ્રાવક પણ ધ્રુવ્ય હોય તો દ્રાવ્ય થઈ જાય. જો અધ્રુવ્ય દ્રાવ્ય હોય અને ધ્રુવ્ય દ્રાવક હોય તો દ્રાવ્ય થશે નહીં. એનાથી ધ્રુવ્ય દ્રાવ્ય હોય અને અધ્રુવ્ય દ્રાવક હોય તો પણ દ્રાવ્ય થશે નહીં, અને અધ્રુવ્ય દ્રાવ્ય હોય અને અધ્રુવ્ય દ્રાવક હોય બંને લાઈક ડિઝલ લાઈક થઈ જાય, બંને અધ્રુવ્ય તો એ પણ દ્રાવ્ય થશે. ક્લિયર? તો બીજું ઉદાહરણ આપણે લઈએ, અહીંયા જે આપેલું છે ઉદાહરણ, અધ્રુવ્ય દ્રાવ્ય અહીંયા એવી જ રીતે આપણે કહી શકીએ અધ્રુવ્ય દ્રાવ્ય. અધ્રુવ્ય દ્રાવ્ય તરીકે અહીંયા ઉદાહરણ લખો, અધ્રુવ્ય દ્રાવ્યના નેફથેલિન, એન્થ્રેસિન આ અધ્રુવ્ય દ્રાવ્ય છે, અને અધ્રુવ્ય દ્રાવક, અધ્રુવ્ય દ્રાવકનું ઉદાહરણ લખો તો અહીંયા બેન્ઝીન, પછી ટોલ્યુઇન. તો આ અધ્રુવ્ય દ્રાવક છે અને આ અધ્રુવ્ય દ્રાવ્ય છે, તો શું થશે? તો આપણે કહેશું કે દ્રાવ્ય થશે, કારણ કે લાઈક ડિઝોલ્વ લાઈક વાળો પોઈન્ટ આવી ગયો, બંને અધ્રુવ્ય છે, સરખા સરખામાં દ્રાવ્ય. પરંતુ નેફથેલિન એન્થ્રેસિન એ પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતા નથી, પરંતુ નેફથેલિન એન્થ્રેસિન જેવા અધ્રુવ્ય દ્રાવ્ય એ પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતા નથી. ક્લિયરલી? તો પહેલો પોઈન્ટ હતો કે અસર કરતા પરિબળના અંદર, દ્રાવ્યતા પર અસર કરતા પરિબળોના અંદર પહેલો પોઈન્ટ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, કે બંનેનો સ્વભાવ ચેક કરવામાં આવશે એના આધારે નક્કી કરવામાં આવશે.
क्लियर छे। बीजा नंबर नो असर करतु परिबळ छे जे तापमान छे। घन द्रव्य नी प्रवाही द्रावक में द्रव्यता पर असर करता परिबळों नो टॉपिक छे। एना अंदर आपणे द्रव्य अने द्रावक ना स्वभाव विषय नी वात करी। हवे बीजा नंबर नो असर करतु जे परिबळ छे घन द्रव्य नी प्रवाही द्रावक में द्रव्यता पर असर करतु जे परिबळ छे ए छे तापमान। तो तापमान ना संदर्भ ना अंदर आपणे ये चर्चा करिए। બીજા નંબરનું અસર કરતું જે પરિબળ છે એ તાપમાન છે। ટોપિક છે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર અસર કરતા પરિબળ, એના અંદર તાપમાનની વાત કરીએ। તો તાપમાનના અંદર બે કેસ છે કે એ જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો શું થાય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો શું થાય, દ્રાવ્યતાના અંદર શું અસર થશે। તો અહીંયા પોઈન્ટ એ છે કે જો ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા શોષકનો મતલબ એ છે કે ડેલ્ટા સોલ્યુશન એચ મતલબ કે દ્રાવણની એન્થાલ્પી ગ્રેટર દેન ઝીરો, આપણને ખબર છે કે ડેલ્ટા એચ પ્લસ હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, ક્લિયર। તો જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતો દ્રાવ્યતા વધે છે, ક્લિયર। ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધે તો દ્રાવ્યતા વધે છે। તો તાપમાન માટે હું અહીંયા લખું ટી, જો તાપમાનને વધારવામાં આવે, અને દ્રાવ્યતા માટે લખું સોલ્યુબિલિટી, તો અહીંયા શું થશે, તાપમાન વધે તો દ્રાવ્યતા વધે છે, ક્લિયર। બીજો પોઈન્ટ લખીએ અહીંયા કે જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ડેલ્ટા સોલ્યુશન એચ લેસ દેન ઝીરો, ક્લિયર, મતલબ કે સોલ્યુશન દ્રાવણની એન્થાલ્પી, ક્લિયર, એ લેસ દેન ઝીરો, મતલબ એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક થઈ ગઈ, તો શું થશે, તો જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતો દ્રાવ્યતા ઘટે છે। જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતો દ્રાવ્યતા શું થાય છે, ઘટે છે। હવે આપણે વાત કરીએ કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે શું કહેવું થાય છે, અહીંયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે। તો સિમ્પલ આઈડિયા વિચારો, દાખલા તરીકે અહીંયા ઠંડુ પાણી છે, એના અંદર કોડ નાખે, ઠંડુ પાણી છે એના અંદર આપણે કોડ નાખ્યો, અહીંયા ગરમ પાણી લીધું એના અંદર કોડ નાખ્યો, તો વધારે દ્રાવ્ય કયો થશે, ગરમ પાણી, ગરમ પાણીમાં કોડ ઝડપથી ઓગળી જશે, વધારે દ્રાવ્ય થશે, અહીંયા ઠંડા પાણીમાં ઝડપથી ઓગળશે, ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થશે, તો અહીંયા શું અર્ધું નીકળ્યું, તો અહીંયા અડધી નીકળ્યું કે અહીંયા ગરમ પાણી મતલબ કે થોડું આના કરતાં તાપમાન વધારે છે, તો અહીં તાપમાન વધારે છે તો અહીંયા દ્રાગ ઓગળશે પણ વધારે, એટલે એની દ્રાવ્યતા પણ શું થશે, વધી જશે। તો આપણે કહી શકીએ કે ઘન દ્રાવ્ય ની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તેથી તાપમાન વધારતો દ્રાવ્યતા વધે છે, ક્લિયર છે। ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે, એની દ્રાવ્યતા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ક્લિયર। તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો આપણે અહીંયા તાપમાન વધારવામાં આવશે તો એની દ્રાવ્યતા પણ શું થશે, વધશે। અહીંયા ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ, ઠંડા પાણીના અંદર કોટ નાખો, એની દ્રાવ્ય કરવાની ક્ષમતા, અને ગરમ પાણીના અંદર કોટ નાખો
तो एने द्रव्यकरण क्षमता बने में फरक पड़े। क्लियर? तो आनी द्रव्यता वधारे थशे, द्रव्यता ओछी थशे। तो बीजो जे फेक्टर जे छे घन द्रव्य ने प्रवाही द्रावक पर असर करता है परिबळो छे, एमां बीजो फेक्टर तापमान छे। अने एना अंदर बे पॉइंट छे के जो उष्मा शोषक प्रक्रिया होय तो तापमान वधे तो द्रव्यता वधे, अने उष्मा क्षेपक प्रक्रिया होय तो तापमान ना अंदर वधारो करवामां आवशे तो सोल्युबिलिटी मतलब कि द्रव्यता अंदर शुं थशे, घटाडो थशे। क्लियर? अने आपणे ए पॉइंट पर तारण काढी शकीए छीए કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જે દ્રાવ્યતા છે એ ઉષ્મા શોષણ પ્રક્રિયા છે, માટે તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા શું થશે? વધશે। ક્લિયર? આગળ એક પોઈન્ટ આપણો જાણે બીજો ટોપિક બી ભણીશું, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, તો એના અંદર એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો એની જાણે વાત આવશે એ વખત આની વાત કરીશું। ક્લિયર? ચાલો ત્રીજું ફેક્ટર છે દબાણ। કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર અસર કરતું ત્રીજું પરિબળ કે દબાણ છે, કે દબાણનો શું રોલ છે અહીંયા, તો અહીંયા આપણે જવાબ લખીશું નો ઇફેક્ટ। ક્લિયર? કેમ? કારણ કે જેનું દ્રાવણ બનાવ્યું છે કોણ? એક ઘન છે અને એક પ્રવાહી છે, તો અહીંયા એનું કારણ છે કે ઘન અને પ્રવાહી, અહીંયા આપણે લખીએ દ્રાવ્ય અને દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવક એ ઘન અને પ્રવાહી હોવાથી તે અસંકોચનીય છે, તેથી તેના પર દબાણની કોઈ ખાસ અસર થતી નથી। આપણે જે દ્રાવણ બનાવ્યું છે એમાં દ્રાવ્ય અને દ્રાવક જે લીધેલા છે એમાં એક ઘન છે, દ્રાવ્ય ઘન છે અને દ્રાવક પ્રવાહી છે, તો આપણને ખબર છે કે ઘન અને પ્રવાહી જે પદાર્થ હોય એના ઉપર દબાણ એ અસંકોચનીય હોય છે, એના ઉપર દબાણની એટલી અસર થતી નથી। એટલા માટે આપણે કહી શકીએ કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકના અંદર દબાણની અસર થતી નથી, નો ઇફેક્ટ, એના અંદર દબાણ વધારવામાં આવે ઘટાડવામાં આવે તો એની દ્રાવ્યતા પર એટલી ઇફેક્ટ થશે। ક્લિયર છે મિત્રો? હવે આગળનો આપણો બીજો જે ટોપિક છે આપણે જે નેક્સ્ટ વિડીયોના અંદર આપણે વાત કરીશું કે દ્રાવ્ય તરીકે વાયુ લઈએ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈએ એમની દ્રાવ્યતા, મતલબ કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, એના વિશે એના અસર કરતા પરિબળો કયા છે અને પરિબળોના અંદર એક પરિબળ દબાણ છે એનો ખાસ મતલબ કે ફેક્ટર છે એના અંદર આપણે હેન્ડ્રીના નિયમની વાત કરીશું।